हेलो हेलो हेलो, हाँ साहेब। हाँ बोलो, हेलो। कई बात करता था तुम्हें कई छोकरा दी। हाँ, तुम्हारो छोकरो है ना, वो बहन तो डरामी छोकरो है। हाँ, अरे क्या शू करी है? तो शू करी ये लोड़ो से ना, सोची ना साहेब, कूलना पंखा हुआ है ना, ये बहन जो वाड़ी ना कैसे, एना पछी ट्यूबलाइट व्यूबलाइट बधु बहन तो तोड़ी ना कैसे, जाने के बाप ने स्कूल समझीने राखी हुआ, एम करे से तुम्हारो छोकरो तो। हाँ હા, એને મને વાત કરી હતી કે વાપસ સ્કૂલે આવવાનું છે, પણ આજે શું કામ હતું તો થોડુંક આવી રહી તો કામ એટલે. હતું તો કામ હતું તો શું બેન છોડ, અમારે તમને કઈ કઈ કરવાનું કે તમારો છોકરો હકણો નહીં રહેતો, અરે છોકરીઓને હા, લાઈન મારે છે, 8માં ભણે છે, લોડો ઊંચો સટો નહીં, છોકરીઓ લાઈનો મારવા જાય છે, અરે હા, એ છોકરો છે ન સમજે એટલે હવે ચલાવી શું લેવાનું. શું 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 છોકરો છે પણ લોડો લોડો, આટલો આટલો હરામી છોકરો હોય, અહીંયા હેરાન કરી નાખે છે બેન છોડ, અમે એક ખુરશીમાં બેઠો તો પાસે ગાળમાં પેન નાખી ગયો લોડો, અરે ઈ બેન ઠેકને કીધું હે કે ભોસડી ના તારે સ્કૂલે સીધું બેહવાનું, નકર ઘેર રહેવાનું, પણ લોણો કે ના મારે જવું છે તો કઈ શું કરીએ હવે. શું શું કરે છે, મફત ના પૈસા આવે છે, ભણાવવામાં થોડુંક ધ્યાન આપો, સુધીનો છોકરીને લાઈન મારે છે, એક દિવસ કઈ નહીં તો બેન્ચેસ માં બેઠા હતા, હું સમજાવતો હતો બરાબર છે, બાજુમાં છોકરી હતી તો બેન સુધી શું કે ઓલી બ્રાક ખોટી જોવા માંડી, હાવ હા હા, ઈ હવે કીધું છે, પણ એ બધું તો હવે છોકરા તો મસ્તી કરે, પણ ઓલું કેતો તો કે સાહેબ ના પાડે છે પ્રવાસ લઈ જવાની. તો શું તો ઈ સુધી થોડી પ્રવાસ માં લઈ જાય, એને પ્રવાસ માં લઈ જાય તો બીજા દિવસે અમને હાવ નવરા ભેગા કરી નાખે, પ્રવાસ માં લઈ જવા લાયક જ નહીં, બસ માં ગાણ ગાણ હળિયો કરે એવો છે તમારો છોકરો તો, હા થોડુંક સમજાવો સમજાવો બેન, શું સમજાવે ને, એ મસ્તી ના કરે એટલે એનો પ્રવાસ માં લઈ જજો. ના ના, પ્રવાસ માં તમે છે ને 5000 રૂપિયા વધારે આપો તો પણ લઈ જવાનું થતો નથી, એ સુધી નો સમજા નહીં ને, અમારે ક્યાંય ના હસવો કે કેમ, થોડુંક શીખવાડો સિન્સિયમ ઇન્જિયર માઇનર બધું કઈક શીખવાડો તો, કઈક આપડે ભણવામાં ધ્યાન આપો, ભણવામાં ભેંસ 100 માંથી 2 માર્ક્સ લઈને આવે છે, હવે એના આગળ ભણવા આગળ તમે ભણવા મોકલો, શું ભણવાનો છે, 8માં એટલા ટકા લાવે છે, માર માર તો પાસ કરીને તો બેન તો આવ જીવન દોરી નાખીને તો પાસ કરીએ છીએ, આવ ઈ જે મોય બેન તો તાર ફી ભરવી છે, અમે ફી ભરીએ છીએ, તો ફી ભરવી છે, અમને તો ફાવું પડે ને, અમને તો નથી ફાવતું ને, એ બધું તમારે ફવડાવવું પડે, એ બધું તમારે જોવાનું, એ બધું મારો વિષય છે, તે મારો વિષય ને કે તમારે તો થોડુંક ધ્યાન આપવું પડે ને સાહેબ, તમારો છોકરો છે, મારો છોકરો થોડી છે, અહીંયા અમે અહીંયા 8 કલાકમાં 4 કલાક તો ભેંસ માર માર સાચવી થાકી જઈએ, તમારે ઘરે ત્યાં દેવું ને, સવારે જતું રહેવું, આજે ત્યાં પાછું આવતો, સવાર થી બપોર તો અમારે હાસવો ને સુધી ના, તો બેન તો તમને પૈસા છે ના જોઈએ, બેન ગન બનાવવાનો પૈસા જોઈએ, છોકરા તમે જેના પૈસા દેવો પણ સાહેબ એવું હોય તો હું તમને સામેથી 5000 વધારે આપું છું કે તમારા છોકરા ના ને કે બીજે મોકલો, અમારે ત્યાં ના મોકલો, છોકરાઓ બગાડે છે આજકાલ ના, અમે શું કરીએ, એ બધું તમારે જોવાનું, તો જયારે લીધો તારે ના જોવાય, હવે એક દી એક દી એક દી નાખે તો બેન તો તારો લાઈટ ના હું ગાણમાં ભરાવી હે, બેન તો લાઈટ માં ગાણમાં ભરાવે, પ્રિન્સિપલ પ્રિન્સિપલ અમારી મારે છે સાહેબ, એક દી ઇંગ્લિશ વાળા મેડમ માં તો બેન તો એના માથામાં સિંગમ નાખી દીધી, લે એ થોડીક ટીચર સારી લાગે છે, એને જોઈને તો અમારો બી ઉભો થઈ જાય, એનો 8માં ભણે છે, એનો કઈ રીતે ઉભો થયો છે, બેન તો સિંગમ નાખી દીધી માથામાં, એ બધું હવે એને ખબર, હવે એ તો બધું હું કઈ પૂછતો નહીં કે આના કોની ગાનમાં હું ગાલી, એવું બધું તો હું કઈ પૂછતો નહીં, એ તો પછી તમારા છોકરા સાહેબ વાત કરી લેજો, એ નહીં સાહેબ તમારા છોકરા છોકરો ધ્યાન આપો યાર, આવું આવું થોડી હોય બેન, જો એ નાના નાના 8માં 5માં વાળા છોકરા ના શું કે તમે તમે બીપી જુઓ બીપી જુઓ, હવે બીપી નો મતલબ એ લોકોને ખબર પડતી ના હોય ને, એવા તમારા છોકરા ચાળે ચડાવે છે, હાવ એવું થોડી ચાલે, અરે બધી ખબર પડતી જ હોય બધાના, પણ આ તો હવે હું છોકરો કેવાય એને શું ખબર પડે કે બીપી, એને ખુદ તો નહીં ખબર પડતી હોય બીપી ને પીપી, તો સાહેબ એવું એવું તો ના કહેવાય ને, એ તો તમારે સમજવું પડે, તમારા છોકરાને થોડું તમારે ધ્યાન ના આપવું પડે, બીપી બીપી 8માં 9માં એને ભણવાની ઉંમરમાં તમે આવું બધું શીખામણો દોસો એવું થોડી ચાલે, તમે એને પ્રોત્સાહન આપો છો બહેન, તો તમે જ તે તમારા લંડ જેવા લાગો છો બાપા તે, હા અરે એ બધું તમારે નહીં જોવાનું, તમારે ખાલી છોકરા ને ભણાવવાનો, અને સમજી છોકરો પ્રવાસ આવશે એટલે એને લઈ જવાનો, શું સાહેબ પ્રવાસ પ્રવાસ પેલા તો સાહેબ એક વાય કે વાત મળી એક ઈશુ કે પ્રવાસ માં કોન્ડમો લઈને આવવાના છે, સુધી ના મારે કે કોન્ડમ નહીં બધાને એવું એવું થોડી તમારે સારું લાગે, અરે ના 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 નહીં લઈને આવો નહીં લઈને આવો કોન્ડમ, એ તો હું લઈ લે પાછા લઈ લે, સોદે તમે 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 તે પેલા જડ જેવા લાગો છો, તમે તે કહો કે બેન છો કે કોન્ડમ હું પાપસ લઈ લે, તમે કોન્ડમ એનો મતલબ એ 8માં 9માં હોય ને એને ખબર બી ના પડવો પડે કે આ કોન્ડમ એટલે હું થાય ને, એ બધો બેન છો લાવા ને ધંધા કરે, તમે તો ઘરેથી પૈસા આપતા લાગો છો, વાત સાચી કે નહીં, તમે લોકો સેક્સ એજ્યુકેશન નું નહીં સમજાવતો એટલે મારો સમજાવવું પડે, મારા છોકરા 8માં 9માં થી હોય થોડી સાહેબ, 9માં 9માં થી બધું ચાલુ થાય, હજી એક વર્ષ થી નહીં આવે, નકર ભેંસ તો તેની જોડે એનો છોકરો આવડે પેલા ધોરણ માં,
એવું ના હોય સાહેબ, તમે તો થોડુંક પેલું રાખો યાર, ધ્યાન રાખો. આવું આવું તમે ઢીલું મૂકી દેશો તો થોડો ભણવાની ઉંમરમાં એ કંઈક બીજા બીજા દસમા ભણશે તાર તો ઓલા ડેન બલજેરિયન જેવું કરી નાખશે. એવું બધું ના ચાલે સાહેબ. મારે એને જોની સિન્સ બનાવવાનો હોય. શું જવાની સિન્સ ભણો સાહેબ? તમે આટલું બધું પ્રોત્સાહન ના આપો, સાચું કહો, થોડુંક ભણાવો, થોડુંક એવા સંસ્કાર બંસ્કાર દો કે આપણે આમ છે આમ છે, આવું બધું તમે ના શીખવાડશો. પાછો લઈ લો સાહેબ, સાચું કહું, ફોન એવું ના કરશો યાર. નહીં હજી ઉંમર એ હાવ ભણતો બી નથી, જીવન દોરી રાખીને પાસ થાય છે એટલી આટલી ઉંમરમાં એના આટલા ટકા દસમા તો ભાઈ 100% ફેલ જ છે. કાં તો તમે મને ફી આપો છો એટલે આઠમા ધોરણમાં પાસ કરે, ન મારે કઈ લોડો દેવા દેવા કે હું એ બેન છો ફેલ જ કરે. આ તો શું તમે ફી આપો છો પ્રાઇવેટ સ્કૂલ છે એટલે પાસ કર, નકર તો લોડો લગાડી દેત. હા હા, એ તો હેડો ને, હું આચાર્ય જોડે વાત કરી લઉં, હું એની પહેલો ભોસડો જોઉં હું કોણ નહીં લઈ જતું છોકરાનો. પ્રવાસ તો સાહેબ નહીં જ લઈ જાવ, આવા પ્રિન્સિપલ મને ના પડે છે કે તમે ના. એની ભાઈ નો ભોસડો કોણ ના લઈ જાય, હું જોઉં હું પ્રવાસ નો. ના ના સાહેબ, તો એક કામ કરો સાહેબ, શું કેવાય, તમે પ્રિન્સિપલ જોડે વાત કરી લો. સાહેબ તમે એક કામ કરો, પ્રિન્સિપલ જોડે વાત કરી લો, હું કાલે આવું ભાઈ જોઉં, ના લઈ જાય તો પ્રિન્સિપલ ની ગાણમાં દંડો ભરાઈ દો ભેણચોદ. હા વાંધો નહીં સાહેબ, હા સારું હાલો. એ હા.